हाथों में कुमकुम थाल लिए कुछ जलकण लुढ़क रहे होंगे कर्तव्य प्रेम की उलझन में पथ भूल न जाना पथिक कहीं पथ में तो कांटे होंगे। एक बाजू प्रेम छे, एक बाजू कर्तव्य छे देश माटे, ते वक्त शू करवानू छे, ए वक्त पण आपनो पथ भूलाई जवो जोईए नहीं। कुछ मस्तक कम पड़ रहे होंगे जब महाकाल की माला में मां मांग रही होगी आहुति, जब स्वतंत्रता की ज्वाला में पल भर भी पर असमंजस में पथ भूल न जाना पथिक कहीं पथ में तो कांटे होंगे। आ तो स्वतंत्रता समय जरूर हो तरह आत्मसमर्पण बलिदान करवानी जरूर छे, ए वक्ते पण आपनो पथ भूलाई जवो जोईए नहीं। अत्यारे सौथी अगत्यनी वस्तु ए छे, आइधर यू रीड दिस ट्री और मेक दिस ट्री, બે કામ થઈ શકે। તમારી ઈચ્છા હોય તો ઇતિહાસ બનાવતા શીખો, કા પછી ફક્ત ઇતિહાસ વાંચતા જાઓ। ઇતિહાસ બનાવતા કેવી રીતે શીખવાનો, આ વસ્તુ છે કે અત્યારે આપણી સામે જે રિસ્ટ્રિક્શન્સ છે એ બધાને અત્યારના સમયમાં દૂર કરવા બહુ જરૂરી છે। ખાલી એટલા માટે નહીં કે આપણે ભણીએ છીએ અને કઈ પાસ કરવું છે એટલા માટે નહીં, પણ એ ભણતર પણ આપણા જીવનમાં ઉતરે। ઘણી વાર તો પ્રમુખ સાહેબ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે, એટલે ખાલી ભણતર હોય પણ એમાં લક્ષણ ના હોય તો પણ એ કામ નથી। અને એ પણ એક હું સાચી વાત કહી દઉં છું કે માત્ર ડિગ્રીના આધારે કોઈ મહાન કાર્ય કરી શકતા નથી, પ્લેનની અંદર ડિગ્રીની સાથે આ પણ જોઈએ છે, આપણું કેરેક્ટર પણ આપણને અતુલનીય શક્તિ આપી છે, એવું કરી શકાય એમ છે। પણ આપણે આ વાતને કારણે ડિસ્ટ્રેક્શન્સ આવે છે, એ ડિસ્ટ્રેક્શન દૂર કરવાના, અને આપણું ચારિત્ર્ય કોઈ રીતે તૂટે નહીં। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ ડિસ્ટ્રેક્શન દૂર કરવાની વાત કરી છે। અર્જુન એક પ્રશ્ન પૂછો, ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યામ નિગ્રહમ મને વાયોરેવ સુદુષ્કરમ, શ્રીમદ ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 6 શ્લોક નંબર 34, એમાં એ વાત કરી કે ભગવાન અમારું મન તો બહુ ચંચલ છે, એક વાર ચોપડી ખોલી બેસી એમાં ચોટતું ધરી આમ ચાલે છે। આપણા બધાનો આ પ્રશ્ન છે, ઘણી વાર તો આપણે 2-3-4 પાના પલટાઈ જાય છે અને એના પછી પણ પછી શું વાંચે, આવું થાય છે। તો અર્જુને આપણા બધા વતી આ પ્રશ્ન ભગવાન કૃષ્ણને પૂછ્યો, તો ભગવાન કૃષ્ણે પણ વાત કરી કે બરાબર છે, અસંશય મહાભાવો મના દુર નિગ્રહમ ચલમ, પણ એને કંટ્રોલ કેવી રીતે કરો, અભ્યાસ એનું તો કોણ થઈ ગયો વૈરાગ્યને ચગ્રિયતે, અભ્યાસ એટલે પ્રેક્ટિસ, આ એક દિવસનો ખેલ નથી, વારે ઘડી આપણે પ્રેક્ટિસ કરવી પડે કરવી પડે, પડી જઈએ ફરી ઊભા થઈ જઈએ, ક્યારેક નિષ્ફળતા મળે ફરી ઊભા થઈને આગળ વધીએ, આ નિરંતર પ્રેક્ટિસ કરવી પડે। પછી વારે પછી વાત કરી વૈરાગ્ય, આપણે લગે સ્વામી અમને વૈરાગ્ય વાત કરે છે, વૈરાગ્યનો અર્થ એમ છે કે આખી દુનિયાની જે બધી આ લૌકિક વસ્તુ છે એમાંથી પ્રીતિ ઓછી થાય, બંધ થાય, અને આપણી સામે જે કાર્ય છે એ કાર્યમાં આપણી પ્રીતિ થાય। તો તમારી સામે કાર્ય છે તમારો ભણવાનું, તો એમાં તમારી પ્રીતિ થવી જોઈએ, એકદમ ઘણા બધા માટે આ ઉત્સવ બની જાય, વાંચવું એક ઉત્સવ બની જાય છે, ફેસ્ટિવલ બની જાય છે, ઘણા બધા માટે દુઃખદાયક પીડા હતાશા નિરાશા સંતાપ વેદના સંવેદના આ બધું બની જાય છે। તો આપણે આ ભણવાનો ઉત્સવ બનાવવાનો છે, ભણવું એક ઉત્સવ બની જાય, આનંદ આવે એના માટે આ વાત છે, તો એ પ્રીતિ થવી જોઈએ, પ્રેમ થવો જોઈએ ભણવા સાથેનો, તો ભણવા સાથેનો પ્રેમ થાય તો બીજા બધાનો પ્રેમ તોડવો પડે એ પણ એક હકીકત છે। ના બધે પ્રેમ થયો, ઇફ યુ વોન્ટ ટુ ફ્લાય ઇન ધ સ્કાય ધેન યુ હેવ ટુ લીવ ધ અર્થ, યદિ આપ આકાશ મેં ઉડના ચાહતે હૈ તો આપકો ધરતી કો છોડના હોગા, કોઈ એમ કે ના 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 આકાશમાં કોમ્યુનિશન ધરતીમાં પહેલાં નામ પણ પ્રીતિ કરીશું નામ પણ પ્રીતિ કરીશું તો યુ વિલ ડુ નથિંગ। જો તમે નિર્ણય કર્યો છે કે અસાધારણ કાર્ય કરવું છે તો આપણે જે કાર્ય લઈને બેઠા છે એમાં સંપૂર્ણ પોતાની જાતને હોવી દેવાની, એ કરશો કૃષ્ણ ભગવાન એક જગ્યાએ અર્જુનને કહ્યું તો અર્જુન ત્યાં નાસી પાસ થઈ ગયો હતો ને કે આટલું બધું સ્વામી તમે વાત કરીને હવે અમારું શું થશે, તો જો અર્જુનને ઊભો કરવા માટે કૃષ્ણ ભગવાન કહ્યું ઉત્તિષ્ઠ કૌંતે યુદ્ધાય કૃત નિશ્ચય, શ્રીમદ ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 2 શ્લોક નંબર 37, ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, એ કૌંતેય એટલે કે અર્જુન ઉભો થા, એમ અત્યારે પણ
આપણને કૃષ્ણ ભગવાન હોય તો આપણે બધા વિદ્યાર્થીઓને પણ આ જ વાત કરે છે કે વિદ્યાર્થી ઉત્તિષ્ઠ ઉભા થાઓ અને આ વિશાળ વિશ્વ ફલક પર પોતાના સુવર્ણ અક્ષરે નામ લખવા માટે તૈયાર થઈ જાઓ.